ચોરવાડ ખાતે પૂર્વ ધારાસભ્ય માંગાભાઈ બોરિયાના અધ્યક્ષસ્થાને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની મીટિંગ યોજાઈ ગઈ। માણિયાહાટીના ચોરવાડ લોહાણા મહાજન વાડી ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની મીટિંગ મળી હતી। તેમાં સૌપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દીપ પ્રગટાવી પુલવામા શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી અપાવી નરેન્દ્રભાઈ મોદીને પીએમ બનાવવા હાકલ કરી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। આ મીટિંગમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય માંગાભાઈ બોરિયા, અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ વશરામભાઈ સંદરવા, અનુજાતિ જિલ્લા મંત્રી બાબુભાઈ મકવાણા, મહામંત્રી ગોરધનભાઈ ગોહેલ તેમજ માળિયા ચોરવાડ અનુજાતિ મોરચાના હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં મત આપી જંગી બહુમતીથી જીત અપાવવા માંગાભાઈ બોરિયાએ હાકલ કરી હતી। અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓની પૂર્વ બેઠક મળી। આ બેઠકમાં પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વંદાબેન મકવાણા, મારા તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રી અને અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસ સાથે આ બેઠકની અંદર વળી પીવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો। મજબૂત સરકારના સંકલ્પ સાથે દલિતોએ નિર્ણય કર્યો છે કે આગામી ચૂંટણીની અંદર મેં નરેન્દ્ર મોદીને હાથ મજબૂત કરીને 1977માં જેમ કોંગ્રેસને ઉખાડી થઈ ગઈ હતી, એ જ રીતે 1914ની અંદર પણ અમે જે જન સમર્થન આપ્યું હતું એનાથી પણ વધારે જન સમર્થન 2019ની આ લોકસભાની અંદર આપીને ભારતીય જનતા પાર્ટી સાથે એકજૂટ થઈને ઉભો રહેશે અને ભાજપને જબરદસ્ત બહુમતી આપીને આ લોકસભાની સીટ વિજય બનાવવાનો પોતાનો અગ્રગમય ફાળો આપશે એવા। મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।